ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે ગણિત. ગણિતમાં આજે આપણે કરીશું પેજ નંબર આપણે કરીશું 119 સુધી વિદ્યાર્થી મિત્રો કરેલું છે, તો આજે આપણે કરીશું 120થી આપણે સ્ટાર્ટ કરીશું. વિદ્યાર્થી મિત્રો, 71થી 90 સુધીની સંખ્યા આ પેજમાં છે, પેજ નંબર 120માં. વિદ્યાર્થી મિત્રો, તમને એકમ અને દશક તો આવડે જ છે, તો તેમાં આપણે જોઈએ છીએ કે 10-10ના જૂથ બનાવેલા છે, તો 1, 2, 3, 4, 5, 6 અને 7, તો 7 દશક અને 1 એકમ એટલે 71. અમુક વિદ્યાર્થીઓ એકમમાં જ્યાં નીચા કરવાના છે ત્યાં કરેલી નથી, તો આ વખતે ખાસ કહું છું કે એકમ હોય ત્યાં તમારે એકમ કરવાની રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી 7 દશક અને 2 એકમ એટલે 72, 7 દશક અને 3 એકમ એટલે 73, 7 દશક અને 4 એકમ એટલે 74, 7 દશક અને 5 એકમ એટલે 75, 7 દશક અને 6 એકમ એટલે 76, 7 દશક અને 7 એકમ એટલે 2 × 7 = 77, 7 દશક અને 8 એકમ એટલે 78, 7 દશક અને 9 એકમ એટલે 79, અને 7 દશક અને 1 દશક એટલે 80. ત્યાર પછી 8 દશક અને 1 એકમ એટલે 88, 81, 8 દશક અને 2 એકમ એટલે 82, 8 દશક અને 3 એકમ એટલે 83, 8 દશક અને 4 એકમ એટલે 88, 84, 8 દશક અને 5 એકમ એટલે 85, 8 દશક અને 6 એકમ એટલે 86, 8 દશક અને 7 એકમ એટલે 87, 8 દશક અને 8 એકમ એટલે 88, 8 દશક અને 9 એકમ એટલે 89, 8 દશક અને 1 દશક એટલે 90. આ રીતે એકમ અને દશકનો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ છે. ત્યાર પછી પેજ નંબર આપણે કરીશું 100 સુધીની આપણે સંખ્યા કરીશું, તો 91 થી 100 સુધીની સંખ્યા અમાં 9 એકમ છે એટલે કે 9 જૂથ બનાવેલા છે 10-10ના, તો 9 દશક અને 1 એકમ એટલે 91, 9 દશક અને 2 એકમ એટલે 92, 9 દશક અને 3 એકમ એટલે 93, 9 દશક અને 4 એકમ એટલે 94, 9 દશક અને 5 એકમ એટલે 95, 9 દશક અને 6 એકમ એટલે 96, 9 દશક અને 7 એકમ એટલે 97, 9 દશક અને 8 એકમ એટલે 98, 9 દશક અને 9 એકમ એટલે 99, અને 9 દશક ને 1 દશક એટલે 100, 101 મીંડા 100. ત્યાર પછી પેજ નંબર 122માં પેજમાં આપણે જોઈશું કે 51 થી 100 જે રીતે મેં લખેલા છે વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે તમારે લખવાના છે. અહીંયા આપણે સ્વાધ્યાય છે 11 સંખ્યાઓ, તે અહીંયા આપણું પૂરું થાય છે. ત્યાર પછી આપણે લેશું સ્વાધ્યાય પોથીમાં, તો સ્વાધ્યાય પોથીમાં આપણે પેજ નંબર 53થી સ્ટાર્ટ કરવાનું છે. એ તો ખ્યાલ જ છે કે 50 ને 1 એકમ. વિદ્યાર્થી મિત્રો, આજની તારીખ છે 1-2-2022 અને મંગળવાર. આ રીતે વિદ્યાર્થી મિત્રો દરેક પેજમાં ડે અને ડેટ લખવાની રહેશે. ત્યાર પછી 5 દશક અને 1 એકમ એટલે 51 જે આપણે શીખેલા જ છીએ, એ રીતે અહીંયા 5 દશક અને 10 એકમ એટલે 50, 10, 60
એ રીતે છ દશક થાય છે એટલે આ રીતે કરવાનું છે. ત્યાર પછી આવે છે પેજ નંબર 54. તો એમાં વિદ્યાર્થી મિત્રો દરેક વખતે તમે કરો છો એમાં એકમ અને દશક ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા 51 થી 60 સુધીની સંખ્યા છે, જે રીતે વિદ્યાર્થી મિત્રો મેં લખેલું છે એ જ રીતે લખવાનું છે અને સારા અક્ષરે લખવાનું છે. દરેક વખતે તમે લખો છો તો તે જ રીતે લખવાનું છે. હા, જ્યાં તમે અટકો ત્યાં પેરેન્ટ્સની મદદ લઈ શકો છો. આ પ્રેક્ટિસ માટે જ છે. આગળની સંખ્યા સામેના પેજમાં તમે જુઓ તો 55માં પેજમાં આગળની સંખ્યા, પાછળની સંખ્યા, વચ્ચેની સંખ્યા અને સૌથી નાની સંખ્યાને સૌથી મોટી સંખ્યા, જે પરીક્ષામાં પણ તમને ખ્યાલ આવે એ રીતે કહું છું કે પેજ નંબર તમારે 55 સુધી, સ્વાધ્યાય પોથીમાં 55 સુધીનું તમારે કરવાનું રહેશે. અને અગાઉ પણ આપણે ખૂબ જ ક્લાસ વર્કમાં આપણે પ્રેક્ટિસ કરેલી છે એટલે વિદ્યાર્થી મિત્રો તમને આવડે જ છે. ફરી કહું છું પેરેન્ટ્સને કે વિદ્યાર્થી મિત્રો જાતે કરે એવો તમે પણ થોડોક આગ્રહ રાખજો. હા, અટકે તો તમે એમને હેલ્પ કરી શકો. ઓકે વિદ્યાર્થી મિત્રો, બાય.